સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગના તાલુકાને નર્મદાના નીરનો લાભ મળ્યો છે, પરંતુ થાન તાલુકાના ગામો આજે પણ નર્મદાના નીરથી વંચિત છે. આથી જ થાન પંથકના ગામોમાં પાણીની સમસ્યા આમ તો કાયમી બની ગઈ છે, પરંતુ લોકો માટે ઉનાળો આકરો બની જાય છે. ત્યારે 5500 લોકોની વસ્તી અને 2000થી વધુ પશુ ધરાવતા વિચળિયા ગામના લોકો આવા ઉનાળાના કપરા સમયે મહિને 12 ટેન્કર પાણીથી નિભાવ કરવો પડે તેવી સ્થિતિ છે. થાન તાલુકામાં આવેલા વિચળિયા ગામની 5500ની વસ્તી છે. ગામના લોકો માટે મોટા ભાગે ખેતી અને સિરામિકની ફેક્ટરીમાં કામ કરીને પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા છે. આ સાથે ઘણા લોકો પશુપાલનનો પણ વ્યવસાય કરતા હોય. ગામમાં અંદાજે 2000 જેટલા પશુ પણ છે. ગામના લોકોની મુખ્ય સમસ્યા હોય તો તે પાણીની છે. નળ સે જલ યોજનામાં ગામમાં ઘરે ઘરે નળ જોડાણ તો આપી દેવામાં આવ્યા છે, પરંતુ 4 વર્ષ જેટલો સમય થયો હોવા છતાં હજુ સુધી નળમાં પાણીનું ટીપું પણ આવ્યું નથી. આટલું જ નહીં, પરંતુ 10 વર્ષ પહેલા ગામને નર્મદાનું પાણી આપવા માટે પાણીની લાઈન નાખી હતી, જેમાં આજ દિન સુધી એક પણ વાર પાણી આવ્યું નથી. પંચાયત દ્વારા લોકોને પાણી આપવા માટે 2 બોર બનાવ્યા છે, પરંતુ બોરનું પાણી ખૂબ જ ખારું છે. 2500 થી 3000 TDSનું પાણી પીવાના ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. ઉનાળાના દિવસોમાં ગામના લોકોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. અત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામમાં એક આંતરે મીઠા પાણીનું ટેન્કર આપવામાં આવે. દર મહિને અંદાજે 12 ટેન્કર લોકોને પાણી મળે છે. 10,000 લીટરની ક્ષમતાવાળા 12 ટેન્કર મળતા હોય અંદાજે 1,20,000 લીટર પાણીમાં ગામના લોકોએ પૂરું કરવું પડે છે. પાણી વગર ગ્રામજનોની એવી હાલત ખરાબ છે કે નાહવા માટે પણ લોકોને પાણી મળતું નથી. મહિલાઓ એકાંતરે અને તે પણ થોડા પાણીએ નહાઈને ગુજરાન ચલાવે છે. ગામમાં અંદાજે 2000 જેટલા પશુ છે. ઉનાળાના દિવસોમાં ગરમીને કારણે પશુને પાણી વધુ જોઈ તે સ્વાભાવિક છે. બોક્સ સોનગઢથી પાણીની લાઈન નાખવામાં આવે તો સમસ્યા દૂર થાય. અમારા ગામમાં આમ તો પાણીની કાયમી સમસ્યા પ્રવર્તે છે તેવું ગામવાસીઓએ જણાવ્યું હતું. વિજળિયા ગામમાં પીવાના પાણીની ન પૂછાય એટલી ખરાબ પરિસ્થિતિ છે. કેટલા વર્ષથી છે? આ છેલ્લા 10 વર્ષથી વિજળિયા ગામે કોઈ પણ જાતનું નર્મદાનું પીવાનું પાણી વિજળિયા ગામમાં આવ્યું નથી. અને આ જે ટેન્કરની સુવિધા ચાલુ કરી એ માનનીય ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણના અથાગ પ્રયત્નોથી ખાલી હવે 2 દિવસે એકાંતરા ટેન્કર આવે છે. તો એમનો ઘણો આભાર, ધારાસભ્ય શ્રીએ આ ટેન્કરની સુવિધા ચાલુ કરાવી છે. પાણીની સમસ્યા માટે હવે વૈકલ્પિક રસ્તો શું? પાણીની સમસ્યા માટે હવે જો નવી બોર, એટલે નવા બોરમાં તો અમારે ખારા પાણી આવે છે, પણ જો નર્મદાની લાઈન નવી તૈનેતર અથવા તો નવા ગામ એટલે સોનગઢથી હોરી ઉતારી આવું પાણી આવે છે. આ ઠામ થઈ જાય તમે પીવાય પાણી આવું, હવે આ માંદા પડી આ ઠામ થઈ જાય છે. GDC ન્યૂઝ સાથે જયેશભાઈ મોરી, થાનગઢ.